હવે આગળ વાત કરીએ તો ડભોઈની. ડભોઈ ટીંબી ફાટક નજીકથી જિલ્લા એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મારુતિ સ્વિફ્ટ કાર ગાડી નંબર GJ06FQ6240માં વિદેશી દારૂનો જથ્થો ભરીને તે ગાડી છોટાઉદેપુર બોડેલી તરફથી આવી વડોદરા તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમ ટીંબી ફાટક પાસે વોચ ગોઠવી હતી અને તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે દૂરથી પોલીસને જોતા ગાડી ઊભી રાખી બે ઈસમો ખુલ્લા ખેતરમાં ભાગવા લાગ્યા હતા જેને ટીમ દ્વારા પકડી પાડી નામઠામ પૂછતા નિખિલભાઈ ઉર્ફે કાલુ નજરિયાભાઈ રાઠવા રહેવાસી ફાલિયામોર પટેલ ફર્યું તાલુકા કઠીવાડા જિલ્લા અલીરાજપુર MP હોવાનું જણાવ્યું હતું જેની સાથે રાખી ચેક કરતા જુદા જુદા માર્કાને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો 283 નંગ રૂપિયા 1,07,350 તથા ગાડી 3 લાખ તથા મોબાઈલ ફોન 1 કિંમત રૂપિયા 3,000 મરી કુલ 4,10,350નો મુદ્દામાલ કબજે કરી આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ઈસમ બાબતે પૂછતા વિપુલભાઈ જયસિંહભાઈ રાઠવા છોટાઉદેપુરનો હોવાનું જણાવ્યું હતું અને નાસી જનાર કરણભાઈ જેરા જણાવતા પકડાયેલ ઈસમ તેમજ ભાગી જનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અબરાગ ડાબીવાલા ZSTV ડભોઈ.